કાંકરેજ તાલુકાના સસવાર ગ્રામ પંચાયત સરપંચ શ્રી અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનને લઈને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાના વસ્તાસર ગ્રામ પંચાયત સરપંચ શ્રી અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આગમનને લઈને ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આજે સવારે 9 વાગે દિયોદર તાલુકાના સણાદર મુકામે બનાસ ડેરીના પ્લાન્ટનું શુભ ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। કાંકરેજ તાલુકાના ભાજપ પ્રદેશ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનની આવવાની ખુશીમાં દીકરીઓ અને મહિલાઓ માતાજીના ગરબે રમી હતી। કાંકરેજ તાલુકાના વાસ્તાસર પ્રાથમિક શાળા પાસે બનાસ ડેરીના ચોકમાં ગરબા યોજાયા। ગામમાં 5000 દીવડા પ્રગટાવી કાર્યક્રમમાં જગતજનની માં અંબાના ગામમાં 5000 દીવડા પ્રગટાવી કાર્યક્રમમાં જગતજનની માં અંબિકા માતાજીની પ્રાર્થના કરવામાં આવી। અરુણસિંહ વાઘેલા, બનાસકાંઠા। માન્ય શંકરભાઈ ચૌધરી અને એમના નિયામક મંડળ દ્વારા બનાસકોઠાની અંદર એક ડેરી પાલનપુરમાં હતી, એવડી જ બીજી ડેરી દિયોદર તાલુકાના સણાતર ગામે 2 વર્ષ પહેલાં માન્ય તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એમનું ખાતમુહૂર્ત કરીને કોરોનાના આ સમયની અંદર ફક્ત 2 વર્ષની અંદર સમગ્ર ડેરીનું કામકાજ પૂર્ણ કરીને આવતીકાલે આ દેશના યશસ્વી વડાપ્રધાન અને મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જનારા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે એનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે, ત્યારે એના ભાગરૂપે અમે આજે અમારા ગામે 5000 દીવા પ્રગટાવીને આખા ગામની અંદર રોશની પ્રસરાવીને આખા ગામની બહેનોને શાક માટે આમંત્રણ આપીને અહીંયા રાસ ગરબાનો કાર્યક્રમ રાખેલો છે અને આ રાસ ગરબાના કાર્યક્રમ પત્યા પછી અમે તમામે બહેનોને આમંત્રણ આપીને સવારે આખા ગામની બહેનો આખું ગામ શાક માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું છે।